હું ગોહિલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જવાહર નવોદયની અંદર અંતર અને સમય આધારિત કંઈક પ્રશ્નો પૂછાય તો એ સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે આ ચોથા ભાગમાં કંઈક વિશિષ્ટ દાખલા, ટ્રેન છે એ સુરંગમાંથી પસાર થતી હોય, થાંભલામાંથી પસાર થતી હોય તો કેટલો સમય લાગે છે, આવા કંઈક વિશિષ્ટ દાખલા છે એ આજે આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, ખાસ જવાહર નવોદય સિવાય પણ ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એના માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. માટે ખાસ મારી નમ્ર વિનંતી છે, વિડીયો પૂરો જોવો અને ખાસ નોટ અને પેન સાથે રાખીએ. ચાલો શરૂઆત કરીએ. ઉદાહરણ એક, 1 કિલોમીટર લાંબી રેલગાડી 5 મિનિટમાં 1 કિમીની ઝડપે જાય છે. મિત્રો, ખાસ જોઈએ 5 મિનિટમાં કેટલા કિલોમીટર અંતર કાપે, એની ઝડપ કેટલી છે ટ્રેનની, તો 1 કિલોમીટર. જો 3 કિલોમીટર લાંબી સુરંગ, શું કીધું છે, 3 કિલોમીટર છે લાંબી સુરંગ ને પસાર કરતા કેટલો સમય લાગે. મિત્રો, આવા દાખલા હોય ત્યારે ખાસ આપણે આની વિગત મેળવી લેવી જોઈએ, રકમને વાંચી અને વિગતના આધારે આપણે શરૂઆત કરીએ. પહેલી વિગત શું કહેવા માંગે છે કે એક ટ્રેનની વાત કરે છે, ટ્રેનની લંબાઈ, ખાસ જે ટ્રેનની લંબાઈ કેટલી છે, 1 કિલોમીટર. ઓકે, બીજી વસ્તુ શું કીધી, એની ઝડપ 5 મિનિટમાં, 5 મિનિટમાં ટ્રેન કેટલું અંતર કાપશે, 1 કિલોમીટર. ઓકે, હવે જે સુરંગ એટલે શું એ ખાસ સમજી લે. સુરંગ એટલે શું, જ્યારે પર્વતો હોય એવા વિસ્તાર છે જ્યાં ટ્રેનને પસાર થવા માટે જે રસ્તો બનાવવામાં આવે એને સુરંગ કહેવાય. તો આ રીતે સુરંગ હશે, બરાબર, આ રીતે આપણે સમજીએ, આ રીતે ટ્રેન આમાંથી પસાર થશે. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર કેટલું છે, 3 કિલોમીટરનું અંતર છે. મિત્રો, 3 કિલોમીટરનું અંતર છે, ટ્રેન પસાર થઈ એટલે શું કહેવાય, અહીંયાથી ટ્રેનની એન્ટ્રી થશે. આ જે ટ્રેન અહીંયા અહીંયાથી નીકળશે, અહીંયા બહાર નીકળી જાય એટલે ટ્રેનનો છેલ્લો ડબ્બો જ્યાં સુધી બહાર ન નીકળે, આ રીતે આપણે ટ્રેનની વાત કરવામાં આવે. આ ટ્રેન આખે આખી પસાર થાય, બરાબર, તો એનો સમય પૂછ્યો. 3 કિલોમીટર લાંબી સુરંગ છે, ટ્રેનની લંબાઈ પણ કેટલી છે, આ જે ટ્રેન છે એની લંબાઈ 1 કિલોમીટર છે, આની લંબાઈ 3 કિલોમીટર છે. તો ખાસ આપણે શું જોવાનું છે, તો સુરંગને પસાર થવા માટે કેટલો સમય લાગશે. તો મિત્રો, આ દાખલાને આ રીતે કરાય. પ્રથમ તો ટ્રેનની લંબાઈ કેટલી છે, ટ્રેનની લંબાઈ કેટલી હશે, તો આપણે ખાસ 1 કિલોમીટર છે, વત્તા સુરંગ, જે આ સુરંગ એટલે કે જે ભોકરું માંથી જે ટ્રેન ને પસાર થવું એની પણ લંબાઈ કેટલી છે, 3 કિલોમીટર. ઓકે, તો ટોટલ કુલ કેટલી થઈ, 4 કિલોમીટર. મિત્રો, જયારે બાળકો આવા દાખલા પૂછાય ત્યારે તમે 3 કિલોમીટર છે આ રીતે દાખલો કરશે બાળકો, કે 1 કિલોમીટરમાં 5 મિનિટ લાગે, 1 કિમી અંતર જે ટ્રેન ને પસાર કરવો છે એનો સમય કેટલો છે, 5 મિનિટનો સમય લાગે છે. જે રીતે આપણે કરીએ છીએ, તો 3 કિલોમીટરમાં કેટલો, તો 5 × 15 કરી નાખે તો આપણો દાખલો ખોટો પડે. પણ મિત્રો, ખાસ ટ્રેનની લંબાઈ અહીં આપેલી છે, ટ્રેનની લંબાઈ આપી છે એટલે આપણે શું કરવું પડે, કે 3 કિલોમીટર લાંબી સુરંગ એ પસાર થશે. પસાર ક્યારે થાય, જો ટ્રેન આખી આખી બહાર નીકળી જાય, છેલ્લો ડબ્બો બહાર નીકળે સુરંગની, તો એ ટ્રેન પસાર કહેવાય. એનો મતલબ કે સુરંગની લંબાઈ તો લખવાની છે પ્લસ ટ્રેનની લંબાઈ પણ એમાં એડ થશે, એટલે 4 કિલોમીટરનું અંતર એને કાપવાનું થશે. કોને, સુરંગ જયારે પસાર કરશે, સુરંગ પસાર કરતા કેટલો સમય લાગ્યો, તો ટોટલ 4 કિલોમીટર આપણે કરવું પડશે. તો કેટલો સમય લાગશે, તો 4 × 5 કરી નાખીએ એટલે એકદમ ઈઝી, 4×5 = 20 મિનિટનો સમય લાગશે. મિત્રો, આ દાખલાને થોડો અટપટો એટલા માટે લાગે કે તમને શું આપે, 3 કિલોમીટર અંતર કાપવાનું છે, 1 કિલોમીટર અંતર કાપવા 5 મિનિટ લાગે, તો 3 કેટલા, પણ આપણે 3×5 = 15 કરીએ ને દાખલો ખોટો પડે. ઓપ્શનમાં 15 જવાબ હોય, પણ ખાસ આપણે જોવાનું છે અહીંયા કે આવા દાખલા છે ત્યારે અમે ટ્રેનની લંબાઈ આપે છે તો ટ્રેનની લંબાઈમાં એડ કરવી પડશે. આવા દાખલા ખાસ વધુ ઉદાહરણ આપણે બેમાં જોઈએ. શું કીધું છે, 20 મીટર લાંબી એક ટ્રેન, અહીંયા જુઓ 1 કિલોમીટર લાંબી ટ્રેન હતી, અહીંયા શું કીધું છે, 20 મીટર ટ્રેનની લંબાઈ કેટલી છે, 20 મીટર. થાંભલાને, એક થાંભલાને 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે. મિત્રો, આ જે દાખલો છે એને આપણે આ રીતે સમજી શકાય કે પહેલા તો શું કીધું છે, ઓપ્શન એના જોઈએ 5 સેકન્ડ, 6 સેકન્ડ, 12 સેકન્ડ અને 20 સેકન્ડ. તો ખાસ આપણે પહેલા તો જોઈએ ટ્રેનની વાત કરીએ છીએ. ઓકે, ટ્રેન છે એની લંબાઈ કેટલી છે, 20 મીટર, 200 મીટર, સોરી 200 મીટર ટ્રેનની લંબાઈ છે, બરાબર, અને એની ગતિ કેટલી છે, 1 કલાકમાં. ખાસ શું કીધું છે, 1 કલાકમાં એ કેટલું અંતર કાપે છે, 60 કિલોમીટર. એનો મતલબ કે 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન જાય છે, ને એ ટ્રેનને આ એક થાંભલાને પસાર કરવાનો છે. આવો એક થાંભલો હશે અને અહીંથી આ પસાર થઈ જાય ટ્રેન, બરાબર, થાંભલાને પસાર કરવા માટે કેટલો સમય લાગશે,
તો સમય મિત્રો સેકન્ડમાં આપેલો છે. અહીંયા આપણને શું આપેલું છે ખાસ જોઈએ તો મીટરમાં, ટ્રેનની લંબાઈ મીટરમાં આપેલી. તો શું કરવું, આવા દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરવું? તો સૌ પ્રથમ આપણે એકમ છે મિત્રો, અહીં 60 કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર. અહીંયા ટ્રેન મીટરમાં આપેલી છે, આને આપણે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવાનો હોય તો 60 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. કેટલા મીટર થશે? 1000 મીટર થાય મિત્રો. એટલે 60 બરાબર એટલે 1000 વડે ગુણી નાખીએ એટલે ટ્રેનની લંબાઈ ટોટલ અંતર છે બરાબર કેટલું થાય? 60000 મીટર. અને અહીંયા આપણને સેકન્ડમાં પૂછ્યું છે પ્રતિ કલાકની આપણે ફેરવવાના છે. પ્રતિ કલાક અહીંયા 60 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે. ઓપ્શનમાં જો સેકન્ડમાં આપેલો છે તો 1 સેકન્ડમાં કેટલી અંતર કાપે તો આપણે સેકન્ડમાં લઈ લઈએ. એટલા માટે શું કરવાનું છે? સેકન્ડ 1 કલાકની સેકન્ડ કેટલી? 1 કલાક અહીં કલાક આપ્યું છે એટલે સેકન્ડમાં ફેરવવા માટે આપણે શું કરવું છે? 3600 સેકન્ડ થશે. ત્યાર પછી મિત્રો અહીં જે મીંડા ઉડે ઉડાડી નાખીએ અહીંયા 1 1 1 1 બરાબર. અહીંયા કેટલા વિધા? 6 × 100 કરીએ તો 600 થશે. અહીંયા 36 લખી નાખીએ તો 6 × 6 = 36 મિત્રો. અહીંયા 100 ના છેદમાં 6 આ રીતે આપણે પહેલું સ્ટેપ કર્યું. હવે આપણે શું કીધું છે જે રીતે કેટલો સમય, તો સૂત્ર આપણે આના પહેલાના વિડીયો ખાસ મિત્રો તમે ત્રીજો ભાગ જોઈ લેજો કે જે ઝડપ આધારિત હતો એનો આપણે ભાગ જોઈએ. અહીંયા આપણે દાખલો કરીએ ખાસ જોઈએ કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ બરાબર. ખાસ આપણે અંતર કેટલું છે એ આપણે પસાર થવાનો સમય ગોતવાનું છે. તો આપણે ખબર પડી ગઈ કે કેટલો સમય લાગે. આજે કિલોમીટર છે બરાબર, 200 મીટર લાંબી ટ્રેન છે બરાબર. ટ્રેન અંતર કેટલું છે? 200 મીટર. કારણ કે ટ્રેનની વાત થાય છે એટલે ટ્રેનને આપણે 200 મીટર લાંબી ટ્રેન છે એને એક થાંભલાને પસાર કરવાનો છે. તેના માટે જે ઝડપ છે મિત્રો આપણે કેમાં મેળવી લીધી? જે ઝડપ હતી 60 કિલોમીટર પ્રતિ કલાક હતી એટલે મીટર આપેલી છે એટલે મીટરમાં ફેરવી, કલાકને આપણે સેકન્ડમાં ફેરવા ઓપ્શનના આધારે. એટલે જવાબ કેટલો આવે? 100 ના છેદમાં 6 મિત્રો. આવો જયારે દાખલો હોય ત્યારે છેદનો છેદ આવે તો અંશમાં જાય આપણને ખ્યાલ છે. એટલે 200 × 6 = 100 મીંડા મીંડા ગયા 6 × 2 = 12 જવાબ આવશે 12 સેકન્ડ મિત્રો. બસ 12 સેકન્ડમાં જો ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હશે મિત્રો તો 60 સેકન્ડમાં એ થાંભલાને પસાર કરશે. આવા દાખલામાં આપણે શું જોવાનું છે? રકમને વાંચો અને આવા દાખલાનો મહાવરો કરશો તો આપણને દાખલો આવડશે મિત્રો. આ દાખલો 2009 માં પૂછાયેલો છે, ખાસ નોંધી લે એ પણ વાત. જવાહર નવોદયની એક્ઝામ છે 2009 માં પૂછાયેલો છે. તો કઈ છે ને મિત્રો, પેલા સૌ પ્રથમ આપણે જે ટ્રેન પસાર થવા માટેનો સમય છે એટલું જ અંતર છે. કેમ કે ટ્રેન થાંભલા સામે પસાર કોણ થશે? ટ્રેન. તો ટ્રેનની જે અંતર છે એના આધારે આપણે આ મીટર આપેલા છે. તો અહીંયા આપણે શું કર્યું? કિલોમીટરને આપણે મીટરમાં ફેરવા અને કલાકને સેકન્ડમાં ફેરવીને દાખલાને સોલ્વ કરવા માટે પ્રયત્ન કર્યો. તો આ સિવાય આપણે હજુ એક ઉદાહરણ જોઈ લે જે ખાસ પરીક્ષામાં પૂછાય જ છે મિત્રો. તો મિત્રો હવે ખાસ ઉદાહરણ 3 તરફ આગળ વધીએ. મિત્રો આ દાખલો ઘણા બધા મિત્રો દ્વારા વોટ્સઅપના માધ્યમથી પોસ્ટ કરીને મને મોકલેલી કે આ દાખલો સાહેબ સોલ્વ કરીને અમને મોકલજો. તો ખાસ જે નવોદયની તૈયારી કરતા તમામ બાળકો છે એને માટે આ દાખલો છે. જોઈ લઈએ કે દાખલામાં શું કહેવા માંગે છે. એક માણસ તેની કુલ મુસાફરી, મિત્રો એક માણસની એની કુલ મુસાફરી છે એના 2/15 ભાગ છે ટ્રેનથી કરે છે. પછી 9/20 ભાગ બસથી પૂરો કર્યો ભાઈએ અને બાકીનો ભાગ છે 10 કિલોમીટર. મિત્રો 10 કિલોમીટર મુસાફરી સાયકલથી પૂરી કરે તો તેને કુલ કેટલી મુસાફરી કરી? મિત્રો આ એક વ્યક્તિ છે. ઓકે, આ જે વ્યક્તિએ અમુક અંતર એટલે કે પહેલી વાત કરવામાં આવે શું કે 2/15 ભાગ ટ્રેનથી કરે છે મુસાફરી. ત્યાર પછી ભાઈ ક્યાં? તો કે 9/20 ભાગ એને બસથી કરે છે અને ત્યાર પછી એમ કહેવાય છે 10 કિલોમીટર એને સાયકલથી મુસાફરી કરે છે. તો ખાસ દાખલાને સમજીએ કે આ ભાઈ ટોટલ અહીંયાથી આજે આટલી ટોટલ મુસાફરી કેટલી કરી? એકદમ સરળ છે મિત્રો, આપણે કુલ મુસાફરી, ખાસ આપણે શું સમજવાનું છે રકમના આધારે. તો પેલા તો કોઈ ધારી લે કુલ મુસાફરી કેટલી કરી. તો કુલ મુસાફરી એની કુલ મુસાફરી છે જે કુલ ફૈરા ભાઈ બરાબર અહીંયાથી અહીંયા સુધી ગયા એના બરાબર એક્સ ધારી હતા, એક્સ ધારી લે. ઓકે, હવે આપણે ટ્રેન થી કેટલી કરી જોઈ લઈએ. તો ટ્રેન થી મુસાફરી કુલ મુસાફરી લે એક્સ ના કેટલા ટકા? તો કે ભાઈ 2/15 ભાગ એને કેના કરી છે? ટ્રેન થી કરી છે. એનો મતલબ એમ થશે કે 2x
ના છેદમાં 15 આ રીતે આપણે લખી શકાય. ત્યાર પછી બસ થી, ખાસ મિત્રો બસ થી અને કેટલી મુસાફરી કરી? 9 વિશાંશ ભાગ. તો કુલ મુસાફરી ના 9 વિશાંશ, કુલ કેટલી છે? 20. એનો મતલબ 9x ના છેદમાં 20. આ રીતે આપણે સાદું કોપી શકીએ. અને પછી સાયકલ થી, ખાસ મિત્રો સાયકલ, તો સાયકલ થી એને કેટલી કરી છે? તો 10 કિલોમીટર. એમાં કઈ ભાગ કેવું આપેલું છે નહીં, 10 કિલોમીટર એને સાયકલ થી કરે છે. તો આ કુલ જે મુસાફરી કરી છે અલગ અલગ સાધન થી, બરાબર, એક ટ્રેન થી કરી, એક બસ થી કરી અને સાયકલ થી, આ ત્રણેયનો સરવાળો જો કરી નાખીએ તો આપણો જવાબ આવી જાય કે કુલ મુસાફરી કેમ કરી. તો મિત્રો આ ત્રણેયને થોડુંક આ સમય અને અંતર ચેપ્ટર થી એક વિશિષ્ટ રીતનો દાખલો છે. તો આપણે આ રીતે લખી શકીએ, કુલ મુસાફરી એક્સ બરાબર 2x ના છેદમાં 15, એ ટ્રેન થી કરી છે, 9x ના છેદમાં 20 એને બસ થી કરી છે, 10 કિલોમીટર ભાઈ કેનાથી કરી છે? સાયકલ થી કરી છે. તો અહીંયા આપણે લસા લેવો પડશે. ખાસ મિત્રો આપણે અપૂર્ણાંક ચેપ્ટર સમજાતા તેના અપૂર્ણાંકના જે સાદુરૂપ છે એમાં લસા આવે. તો આનો લસા કેટલો આવશે? 20. ખાસ અહીંયા જોઈ લે, 20 અને 15 નો લસા અહીંયા આપણે જોઈ લે, 20 અને 15 નો લસા. તો મિત્રો અહીં 60 લસા આવશે, 2 15 ના 15 10 ના 10, 2 15 5, 3 5 15, 5 ના નીચે ઉતારીએ 5 1 5, 5 13 15, 2 30 30 2 60, લસા કેટલો આવ્યો? 60. તો કુલ મુસાફરી બરાબર x આપણે લખીએ 2x ના 2x, 15 ને કેટલા વડે ગુણીએ? તો 15 4 60 આવશે, વત્તા ના વત્તા 9x ના 9x, 20 13 60. અને મિત્રો અહીંયા ખાસ અહીંયા 10 છે, 10 ના છેદમાં શું? કાઈ નથી. એનો મતલબ 10 ના છેદમાં એટલે અહીંયા 60 વડે ગુણવો પડશે. 60 1 60, ઉપર કેટલા વડે ગુણવો પડશે? 60 વડે આપણે ગુણવા પડશે. એનો મતલબ થાય 4 2 x બરાબર શું મળ્યું? 4 2 8 x વત્તા 9 3 27 x, 10 × 60 કરશું એટલે કેટલા થાય? 600 થશે અને એના છેદમાં 60 આવી ગયા. આટલી વસ્તુ આપણે સૌ પ્રથમ પ્રાથમિક લસા લીધા અને એના આધારે આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કર્યો. હવે આ જે 60 છે મિત્રો એ બરાબર ની આ બાજુ જાતે ભાગાકાર હોય તો ગુણાકાર થશે. અહીંયા થશે 60x બરાબર આ બંને નો સરવાળો 27 + 8 એટલે 35x વત્તા 600. ત્યાર પછી હવે આ બરાબર ની આ બાજુ જશે, વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, થાય આપણને ખ્યાલ જ છે. આ 35 બરાબર ની આ બાજુ આવશે તો 60 માંથી 35 બાદ કરવાના એટલે આપણને 25 મળશે. તો 60x - 35x બરાબર 600, આની બાદ બાકી કરીએ એટલે કેટલા મળે છે? 25x બરાબર 600. મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે x ની કિંમત, x એટલે કુલ મુસાફરી, જોઈ લીધું છે કુલ મુસાફરી બરાબર x ધારતા, આપણે x એટલે કુલ મુસાફરી આપણે જોતી હોય તો આ 25 ને શું કરશું? ગુણાકારમાં છે તો આ ભાગાકારમાં જશે. તો અહીં x બરાબર શું મળશે? 600 / 25. મિત્રો 600 / 25 છે, એકદમ સાદુરૂપ છે. આને આપણે આમ કરી શકાય, 6 × 100, જે રીતે આપણે છે સરળ પડે એ રીતે આપણે કરી શકીએ. અહીંયા લખી નાખીએ 25, 25 ના પાડામાં ખ્યાલ છે 25 ના પાડામાં 100 આવે, હા 25 × 100. તો ઉપર કેટલા આવેગા? x બરાબર કેટલા આવેગા? 6 × 4, 6 × 24 કિલોમીટર. મિત્રો ખાસ જવાબ મળી ગયો કે આ એક વ્યક્તિ હતા એને કુલ કેટલી મુસાફરી કરી છે? તો કુલ એને 24 કિલોમીટર ની મુસાફરી કરેલી છે. તો એકદમ સરળ દાખલા હોય છે પણ પૂછવાની પદ્ધતિ કંઈક અલગ રીતે હોય છે, એના કારણે આપણે વાક્યને સમજવામાં પણ ભૂલ થતી હોય ત્યારે પણ દાખલો ખોટો પડે. અને આ રીતે કંઈક પૂછી નાખે અપૂર્ણાંક ભાગ રૂપે દાખલાને, આટલી મુસાફરી આટલા ભાગમાં કરી, 2/3 ભાગમાં કરી છે, આટલી મુસાફરી આ રીતે કરે છે, ત્યારે આપણે ભૂલ ન પડે ત્યારે આવા દાખલા છે એ મહાવરો કરવાથી આપણને આવડે. તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે આવા દાખલા માટે વધારે પ્રેક્ટિસ કરો, તો ને જાતે કરશો તો તમને દાખલો એકદમ સરળતાથી યાદ પણ રહી જશે. તો ખાસ વિડીયો ગમે તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. મિત્રો આ દાખલો છે 2009 ખાસ પૂછાયેલો છે, બરાબર, આપણે ઉદાહરણ 3 છે મિત્રો 2009 પૂછાયેલો છે, ને ઓલો ઉદાહરણ 2 છે મિત્રો 2014 મેમાં કીધું હતું 2009 પૂછાણું, પણ થોડી ભૂલ થઈ ગઈ કારણ કે 2009 આ દાખલો પૂછાણો છે. ઉદાહરણ 2 છે મિત્રો આપણે હમણાં આની પહેલા જોયું, 2014 પૂછાણું છે. મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.